ગુજરાતમાં સૌ પ્રથમવાર રેસનિંગની દુકાન ભીડભાડવાળા વિસ્તાર તથા ચાર રસ્તા પર જનજાગૃતિ માટે કેટલું અનાજ મળે છે તેમજ અન્ય સરકારી કામકાજ ફ્રીમાં કરી આપવા અંગેના સ્ટીકર લગાડવામાં આવ્યા. ધર્મેન્દ્ર વાવલિયા, સભ્ય જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિ, વોર્ડ નંબર 4, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી દ્વારા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. હલો, અહીંયા છીએ, સીટી સોની બાજુ. નહીં, અહીંયા મેન હવેશભાઈ નિર્પાલ. હા, ના ના, ટિકિટ ફોટો. નમસ્કાર. ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું થઈ રહ્યું છે કે કોઈ કોર્પોરેટર કે જનપ્રતિનિધિઓ, આ મારી વોર્ડ નંબર 4ની ટીમ છે, અમે અહીંયા આવ્યા છીએ કે આ અનાજની દુકાન છે રેશનિંગ કાર્ડની, કે તમને જે તમારો હિસ્સો મળે છે એ કાયદેસર મળે છે કે નહીં. આ કામ ખરેખર ધારાસભ્ય અને સંસદ સભ્યનું છે, પરંતુ અમે કોર્પોરેટર આ કામ કરી રહ્યા છીએ. વોર્ડ નંબર 4માં અમે જે વર્ષ દિવસથી રેશન કાર્ડ અંગેની જાગૃતિ કરી છે, જેના કારણે 90% લોકોને પૂરેપૂરું મળવા મળ્યું છે, પરંતુ હજુ અમને એવું લાગતા કે આ 10% ના રહેવું જોઈએ. એટલા માટે અમે આ સ્ટીકર લગાવ્યા છે કે જે પણ કોઈ અહીંયા લેવા આવશે દુકાને એ વાંચશે, અને દુકાનદારને પણ કીધું છે કે તમારે ઓછું આપવાનું નથી, જો તમે આવશો તો તમારા વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવશે. 3 દુકાનદારોના લાયસન્સ અમે કેન્સલ કર્યા છે જે ઓછું આપતા હતા એના, અને હજુ પણ જે કોઈ આપશે એની વિરુદ્ધ પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી તેની પણ દુકાન અમે કેન્સલ કરાવશું. માટે આ એટલા માટે આ સ્ટીકર છે કે તમને લોકોને જાગૃતિ થાય કે તમારા હકનું કેટલું મળવાનું છે. આ ઉપરાંત હું વોર્ડ નંબર 4ના તમામ લોકોને કહેવા માંગુ છું કે તમે જ્યારે પણ રેશન કાર્ડ લેવા જાઓ ત્યારે તમારા એપાર્ટમેન્ટના અથવા શેરીના 3-4 બૈરાઓ સાથે જાઓ અને બધા આ માહિતી રાખે. જો તમને તમારા દુકાનદાર ઓછું આપે તો તરત જ એનું વિડીયો રેકોર્ડિંગ કરી લો, અને જો ફેસબુક વાપરતા હોય તો લાઈવ કરો, કારણ કે પ્રજા જાગૃત થશે તો જ આ લોકો ડરશે. ઉપર નેતાઓને કે એને ઉપરના નીચેના અધિકારીઓને કોઈ ડર નથી, એટલા માટે આ સામાન્ય પ્રજાને લૂંટે છે અને ડરાવે છે, પરંતુ હવે લોકોને જાગૃત થવાનું છે. આ ઉપરાંત આમાં ગેસ બાબતની પણ વિગત છે કે તમે જ્યારે ગેસની ડિલિવરી લ્યો ત્યારે તમારે વધારાનો 1 રૂપિયો પણ આપવાનો નથી. જો એ ડિલિવરી આપવાવાળો માણસ માંગતો હોય તો એમાં પણ તમારે શેરીની બૈરાઓને, મકાનની બૈરાઓને ભેગા થાય એનો વિડીયો ઉતારવાનો છે, એના ગાડી નંબર લેવાનો છે, કઈ એજન્સીનો છે એ વિડીયો ઉતારી અને અમને આ નંબરમાં મોકલી દેશો, અને એટલે અમે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું. એમાં પણ અમે 3 કેસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને એને પણ સજા થાય એવા અમે પ્રયત્નો કરીશું. માટે હવે વોર્ડ નંબર 4માં જેટલા પણ રેસ્ટિંગની દુકાનવાળા છે એને અમે સજા કરી દઈએ છીએ, અને આ જે સ્ટીકર માર્યા છે એ સાચવવાની જવાબદારી હવે દુકાનદારની છે. જો એ ફાડશે, એ આ સ્ટીકર ફાડશે કે ઉખેડી લેશે, તો ત્યાં અમે 15-30 તારીખ સુધી સતત અમારો એક કાર્યકર્તા એની દુકાન ખુલે ત્યારે સવારથી સાંજ સુધી ત્યાં જ રહેશે અને લોકોને પૂરેપૂરું અપાવશે એનો પ્રયત્ન કરશે. કારણ કે આ સ્ટીકર ઉખેડશે એનો મતલબ એ થયો કે આ દુકાનદાર જ ચોર છે અને એને જ આ પૂરું આપવામાં રસ નથી. માટે હું તમામ વોર્ડ નંબર 4ના અને સુરતના લોકોને કહેવા માંગુ છું કે તમારો જે હક છે એ તમારે લેવાનો છે, અને એના માટે જ અમે અહીંયા 4 રસ્તા પર જ્યાં જ્યાં પાનના ગલ્લા હોય, લોકોની ભીડ થતી હોય ત્યાં સ્ટીકર મારી અને લોકોને જાગૃત કરીએ છીએ અને લોકોનો એનો હક અપાવીએ છીએ, જે અત્યાર સુધી ઇતિહાસમાં ક્યારેય નથી થયું એ આમ આદમી પાર્ટી કરી રહી છે. જય હિન્દ, જય ભારત.